ગર્તેશ્વર તાલુકાના લાલાના મુવાડામાં ગંદકીનું સામ્રાજ્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત. હાલમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે. હાલમાં તો માત્ર વરસાદની શરૂઆત જ થઈ રહી છે, ત્યારે ખેડા જિલ્લાના ગર્તેશ્વર તાલુકાના પાલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ લાલાના મુવાડા ગામના મુખ્ય રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. એક તરફ કોરોના વાયરસ તો બીજી તરફ ગંદકીનું સામ્રાજ્ય, જેનાથી ગ્રામજનો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે. આશરે 2000ની વસ્તી ધરાવતા આ ગામના મુખ્ય રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય હોવાથી ગ્રામજનોને અવર જવર કરવામાં ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. કીચડ અને પાણી ભરાઈ રહેવાના કારણે ગ્રામજનોના સ્વાસ્થ્ય માટે મોટું જોખમ ઊભું થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. એક તરફ કોરોના સંક્રમણ અને બીજી તરફ કાદવ કીચડની ગંદકીનું સામ્રાજ્ય હોવાથી રોગચાળો ફેલાવાનો ડર ગ્રામજનોને સતાવી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ગટરો ઉભરાવાની સમસ્યા પણ ઊભી થઈ છે, જેના કારણે માથું ફાટી જાય તેવી દુર્ગંધ ફેલાઈ રહી છે. ગામમાં સ્ટ્રીટ લાઇટો પણ શોભાના ગાંઠિયા સમાન છે. છેલ્લા 15 દિવસથી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે, જેના કારણે કોઈ જીવજંતુ પડી જવાનો ભય ગામ લોકોને સતાવી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ ગામમાં અવરજવર કરવા માટેનો આ મુખ્ય રસ્તો છે. આ રસ્તો પાસ થઈ ગયા હોવા છતાં સત્તા હજુ સુધી તેનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. આ ગામ કોઈ પણ સુવિધા ધરાવતું નથી. નેતાઓ વાયદા વચનો કરી ચૂંટણી સમયે મતદાન કરવા આવી જાય છે, પછી આ ગામની હાલત વિશે કોઈને રસ હોતો નથી. આખા ગામના લોકો ચોમાસાની શરૂઆતથી જ ગંદકી અને માંદગીમાં જીવે છે. વિકાસના કામો જાણે આ ગામના સ્વપ્નો સમાન છે તેવા આક્ષેપો કર્યા છે. ગ્રામજનોને ભોગવવી પડતી સમસ્યાનું જલ્દી નિવારણ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે. રાકેશ મકવાણા, ZSTV, ખેડા. કુમાર સુમાભાઈ પરમાર, ગામ લાલાન મુવાડા, પાલી પંચાયતમાં લાલાન મુવાડા આવેલું છે. તેમાં ઘણા સમયથી મુખ્ય રસ્તાનો પ્રોબ્લેમ છે અને વારંવાર રજૂઆત કરવા છતાં રસ્તાનું કંઈ કામ થતું નથી. અને ગટર લાઇનનો બી સૌથી મોટો ખરાબ રસ્તો હાલત છે અને બધી જ ગટર લાઇન ઉભરાય છે પણ કોઈ કામ થતું જ નથી. પંચાયતમાંથી વારંવાર જણાવ્યા મુજબ પણ કેટલી વાર રજૂઆત કરી, મામલતદારને બી આવેદન આપ્યા કેટલી વાર, પણ તો કોઈ રસ્તો થતો નથી. અને સ્ટેટ લાઇન બી 1 મહિનાથી છેલ્લા બંધ છે અને 2000ની વસ્તી ધરાવતું લાલાના મુવાડા ગામ હોવા છતાં ખાલી સ્થાનિક નેતાઓ વોટ લેવા જ માં આવે છે આ ગામમાં, અને પછી વોટ લઈને પાછા જાય છે, પછી આવતા